અમદાવાદ બાપુનગર ખાતે આવેલી રાધારમણ કો ઓપરેટિવ સોસાયટીમાં લાઈટ કનેક્શન કપાયા અને પાંચસો ને ઓગણચાલીસ કુટુંબો લાઇટ પાણી વગર તરસી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી રાધારમણ કો ઓપરેટિવ સોસાયટીમાં છેલ્લા અમુક દિવસથી કોર્પોરેશન તથા ટોરેન્ટ પાવર હાઉસનો કર્મચારીઓ તેમના લાઇટ અને પાણીના કનેક્શન કાપી ગયા છે રાધારમણ કો ઓપરેટિવમાં આ રહેનાર તમામ લોકો ખૂબ જ ગરીબ લોકો છે એ લોકો પહેલાં ત્યાં ઝૂપડ પટ્ટીઓમાં આંધીને રહેતા હતા ત્યારબાદ ગરીબ કલ્યાણ આવાસ યોજનાની અંતર્ગત ગવર્મેન્ટ દ્વારા તેમને મકાન ફાળવવામાં આવ્યા અને સરકાર દ્વારા અમુક રકમ ડિપોઝિટ કરવામાં આવી જેમાંથી આ તમામ પાંચસો પરિવારોના સોસાયટીનું મેન્ટેનન્સ જેવું કે લાઇટ પાણી લિફ્ટ સાફ સફાઈ વગેરેનો ખર્ચ આ ડિપોઝિટ પેટે મૂકેલી રકમના વ્યાજથી ચાલવાની હતી પરંતુ આ સ્કીમ બનતા અત્યાર સુધી અઢી વર્ષ થયા છે અને ટોરેન્ટ પાવર કંપની આ વખતે આ તમામ ગરીબ પરિવારોને પાંત્રીસ લાખ રૂપિયાનું લાઇટ બિલ પકડાવી દીધું છે જેના કારણે આટલી મોટી રકમ ન ભરાતા ટોરેન્ટ પાવર હાઉસ દ્વારા લાઈટ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે જેના લીધે પાણીના બોર પણ બંધ થઈ ગયા છે અત્યારે જનરેટરથી પાણીના બોર ચલાવવામાં આવી રહ્યા છે જેમાંથી આવતો ડીઝલનો ખર્ચો વ્યક્તિગત રીતે ભોગવી રહ્યા છે આ લોકોની હાલત કથળી ચૂકી છે ત્યારે પાણી ભરવાને કારણે લોકોના હાથ પગ પણ તૂટી ગયા છે પડી જાય આ રૂપાબેલ પડી જાય બે ત્રણ લાખ નારાયણીમાં હોસ્પિટલમાં જવા કરતા

પાણી ભરવા આવ્યા હતા ડોલ ઉંચકવા જતા જ મારો પગ લપસો તો આ કમરથી રહી ગઈ બે હવામાં તકલીફ થાય છે ને થવામાં તો કોણ પાણી ભરી આપે અમને રાધારમણ સોસાયટીમાં એવા ગરીબો રહે છે કે જેમને પાણી ભરવા માટે જવું પડે છે ઉપરથી નીચે કેટલી માળો જવી પડે છે ત્યારે એમના પગ તૂટી ગયા છે ત્યારે સરકારે આટલી વસ્તુ ન ધ્યાન રાખી હોય તો એ વસ્તુ શક્ય નથી બનતી ત્યારે સવાલ ઊભા થઈ છે એમની પાસે જાણીશું કેવું શું થયું છે હું પાણી બધા સર ડોલ ભરતો હતો બીજો ડોલ અને પગ મારો લસરી ગયો લિફ્ટ માળેથી જવું છું બી જોડી ધીમી ચાલે છે ત્યાં લિફ્ટ ના હોય કાણા નથી પડતા અને એના કારણે મારા પગ આ પગ ફેક્ચર થઈ ગયો છે

અને અમારે બે હેન્ડીકેપ હોવાથી અમારે સવારે પાણી ઘરનું આખું ભરવું પડે છે બરાબર છોકરાને સવારે વહેલા મારે એક જ છોકરો ઉઠાડવો પડે વહેલા અને પાણી ભરવામાં એટલી તકલીફ પડે છે ને અમારે સાંજ સવાર કે અમે કામે બી જઈ નહીં શકતા ટાઈમે અને કામે જવામાં અમારે તકલીફ પડે ત્યાં ત્યાં કામ પડે અમારા ઉપર ઉપરીવાળા બોલે છે કે ભાઈ તમે ટાઈમે આવો અને અહીંયા કોઈ અમારું કોઈ ધ્યાન દોરતું નહીં અમારા ઉપર ચેરથી ચેરમેન સેક્રેટરી ધ્યાન જોતા અમે વારે રજૂઆત કર્યા છે તો કોઈ જોવાય આવતું નહીં એ બેમાંથી કોઈ બિલ્ડર નહીં જોવા આવતો નહીં ચેરમેન આવતા નહીં સેક્રેટરી કોઈ જોવાય નહીં આવતું કમસે કમ અમારી પરિસ્થિતિ જોવા તો આવવું જોઈએ આ લોકોને અમે હાલ આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં જ્યાં રાધારમણ સોસાયટી આવેલી છે રાધારમણ કોઓપરેટિવ સોસાયટી હવે અહીંયા કેટલાય સમયથી એક વિવાદ સામે આવી રહ્યો છે વિવાદ એવો છે કે અહીંયા ટોરેન્ટનું જે બોરનું કનેક્શન છે પાણીનું કનેક્શન છે તે ટોરેન્ટ દ્વારા અથવા કોર્પોરેશન દ્વારા કાપી લેવામાં આવ્યું છે ત્યારે અહીંયાની જો હું વાત કરું સોસાયટીની વાત કરું કે આ રાધારમણ સોસાયટીમાં તમામ ગરીબ લોકો રહે છે પાંચસો ને ઓગણચાલીસ ફ્લેટ આવેલા છે અહીંયા અત્યારે આ જે ગરીબ આવાસ યોજના કોર્પોરેશન દ્વારા ગવર્મેન્ટ દ્વારા આ લોકોને ગરીબ આવાસ યોજનાની અંતર્ગત તમામ ફ્લેટો બનાવી આપવામાં આવ્યા છે બિલ્ડિંગ બનાવી આપવામાં આવે છે પહેલાં આ તમામ લોકો અહીંયા ઝોપડપટ્ટીમાં રહેતા હતા પરંતુ આ તમામ લોકોના વિકાસ માટે ગવર્મેન્ટે એક પગલું લીધું હતું જેને લઈને આ એક આવાસ યોજના ઊભી થઈ સાડા પાંચસો ફ્લેટ એમ આપવામાં આવ્યા છે ત્યારે હવે અહીંયા જે વિવાદ કયો છે કેવા પ્રકારનો આવ્યો છે શું વિવાદ છે કોર્પોરેશન દ્વારા અથવા તો જે બિલ્ડરો દ્વારા કોન્ટ્રાક્ટરો દ્વારા આમની સાથે કેવા પ્રકારનો અન્યાય થયો છે એ તમામ વસ્તુ આપણે આમના પાસેથી જાણીશું કેવા પ્રકારના વિવાદ છે સૌથી પહેલાં આપનું નામ જણાવો અલ્પેશ સોલંકી અલ્પેશભાઈ હાલ જે વિવાદ ઊભો થયો છે અઢી વર્ષ આ સોસાયટીને બનતા થયા છે જેમાં આ કરાર તમારી સાથે કરવામાં આવ્યા છે તમામ લોકોને કે આ જે જમીનની ડિપોઝિટ હતી એમનામાંથી મેન્ટેનન્સ ચાલશે અથવા તો એવો પણ એક વિવાદ સામે આવી રહ્યો છે હું તમને જણાવી દઉં કે અહીંયા સોલાર સિસ્ટમ લગાડવામાં આવી હતી જેનું કનેક્શન આ સોસાયટીને આપવામાં આવતું આપવામાં આવવાનું હતું બોરને આપવામાં આવવાનું હતું પરંતુ એ એમસી અથવા તો કોન્ટ્રાક્ટરો ભેગા મળીને જે સ્ટ્રીટ લાઇટ છે છે એમાં કનેક્શન આપી દેવામાં આવ્યું છે જેની આવક સરકાર પાસે તો ઊભી થાય છે પરંતુ આમને નથી ઊભી થતી પરંતુ આપવાનું આમને હતું જેમનું જે લાઇટ બિલ હતું તે તેમાંથી નીકળવાનું હતું પરંતુ આમને કનેક્શન ન આપીને આમની પાસેથી હવે પાંત્રીસ લાખ રૂપિયા ટોરેન્ટ દ્વારા બિલ આપવામાં આવ્યું છે આમને ક્યાંક ને ક્યાંક હેરાન કરીને ગવર્મેન્ટ પોતે ફાયદો કરતી હોય એવું આમના સ્થાનિક લોકોનો આરોપ છે આપણે એમની પાસેથી જાણીશું શું તમારી સમસ્યા છે અમારી સમસ્યા એક જ છે કે અહીંયા ખૂબ જ શ્રમ જેવી પરિવાર રહે છે બરાબર કે જે લોકો મહિને મંથલી આવક એમની સાત હજાર રૂપિયા છે સાત હજાર રૂપિયા તો એ લોકો સાત હજાર બિલ કઈ રીતે ભરશે પર પર મકાન રીતે સાત હજાર રૂપિયા અમારે ભરવાના આવે છે તો આ લોકો કાગળ વીણીને પોતાનું ગુજરાન ચલાવે તો એ લોકો કઈ રીતે ભરે અને અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ રજૂઆત કરી બધા હાથ ઉઘાડા કરે છે કમિટીને રજૂઆત કરી કમિટી પણ એવું કરે છે મેયરને પણ રજૂઆત કરી છે ધારાસભ્યોને પણ કરી કોર્પોરેટરને પણ કરી પણ આનું કોઈ નિવારણ આવતું નથી ઓકે આપણે કાકા પાસે જાણીશું કાકા સૌથી પહેલાં તો જ્યારે સોસાયટી બની હતી ત્યારથી તમે અહીંયા રહો છો બરાબર છે હવે શું એ ટાઈમે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા હતા અને આજે કેવી પરિસ્થિતિ આવી હવે પહેલા તો આ ઝૂંપડપટ્ટી હતી અને ઝૂંપડ ત્યારે કોર્પોરેશન પચાસ વર્ષથી બધાનો કબજેદાર છે અહીંયા આગળ પણ જે વખતે ચોર્યાસીની સાલમાં કોર્પોરેશન અહીંયા કરાવી ચોર્યાસીને અને એના પહેલાંના જો માલિકી જેના પુરાવા હતા ને જે લોકો ટેકરીના માલિક એ કોર્પોરેશન એ પુરાવા બધા બાળી નાખ્યા છે એટલે સાત બારના ઉતારાની અંદર કોર્પોરેશનનું નામ છે એટલે કોર્પોરેશન માલિક થયું આનું કોર્પોરેશનને માલિક થયા પછી કોર્પોરેશનની જે આ સ્કીમ આવી પ્રધાનમંત્રી આવાસ યોજના ઝૂંપડું ત્યાં આ મકાન એ ઝૂંપડું ત્યાં મકાન અહીંયા કાયદેસરના મારા સાડા ત્રણસો ટેક્સ બિલ છે કાયદેસર ઝૂંપડા એટલા છે કોર્પોરેશનનો સર્વે બસો મકાનનો છે અને બિલ્ડર ટેક્સના બિલ સાડા ત્રણસો છે અને મકાન બનાવ્યા એનું ટેન્ડર છે પાંચસો બાવન મકાન બનાવવાનું મકાન બનાવ્યા પાંચસો નેવ્યાસી અને પાંચસો નેવ્યાસીમાંથી પાંચસો ને ડ્રો કર્યો ત્રણ મકાન પેન્ડિંગ છે હવે એની અંદર જે લોકોને જે બસો મકાનના જે ગફલા કર્યા હતા એ મકાનની અંદર તત્તન લાખ રૂપિયા નાખી દીધા હતા અજાણ બાર જેને મકાન ફાળ્યું છે બસો મકાન એની અંદર એને પાર્ટીને તો ખબર જ નથી જેને મકાન આપ્યું એમાં ત્રણસો લાખ ત્રણ લાખ રૂપિયા લખેલા છે કે ભાઈ બેંકના મારે હપ્તી હપ્તે કબજો બેંક લોન કરી આપે તો હું ભરવા માટે તૈયાર છું એવી અજાણતામાં નાખેલા જે બોતેર હજાર જે ભાડાનો ચેક આપે છે ચેકની અંદર છેલ્લા કુલમમાં લખેલું છે કે ત્રણ લાખ રૂપિયા હું હપ્તી હપ્તે ભરવા માટે બંધાવું છું એવા ત્રણ લાખ રૂપિયા કોઈને ખબર નથી ત્રણ લાખ રૂપિયા નાખેલા છે અંદર અને બોતેર હજારનો ચેક આપે તો સહી કરે પછી બીજા નંબરની અંદર કે બધી સાઈડ સાઈડો ઉપર બધાને દસ હજાર રૂપિયા સામાન ખસેડવાના આપેલા છે અમને અહીંયા નથી આપ્યા અને બધી જગ્યાએ સાત હજારના આઠ હજાર ભાડું આપેલ અમારે અહીંયા છ હજાર રૂપિયા ભાડું આપેલું છે એટલે પહેલાં તો ઘર દીધું એટલે પાંચસો નેવ્યાસી મકાન પાંચસો નેવ્યાસીના એક હજાર રૂપિયા લેખે ગણો દસ હજાર રૂપિયા એ ગણો કેટલા રૂપિયા થાય આ અચ્છા બીજા નંબરમાં જે બસો મકાન જે ગફલા બના છે એના ઝૂપડા નથી એના ઝાજરૂ બાથરૂમના શટર બાજુનું અહીંયા આ એક શટરના બે પિલર ઉપર બે નંબર અલગ અલગ લખે શટરના બે નંબર બતાવે એવી રીતે શટરના નંબર પાડીને મકાનને દુકાન ફાળવેલા છે એવા એવા બોગસ દુકાન છે જે બોગસ દુકાનો મકાન દુકાન છે જે ખોલી નથી એમને જ પડી છે કે જેને કોઈ લેવા દેવા નથી એવાના ડોક્યુ અચ્છા આ મકાન પંદર વર્ષ સુધી વેચી ના શકે તો અત્યારે ભાડે બી આપી દીધા જે બસો મકાન બોગસ મકાન છે બસો મકાન ભાડે આપેલા છે એનું કોણ ભાડું કહે જે જેના નામે મકાન ફાળવેલું એ વ્યક્તિ બહાર છે અને એના પાયાથી લખાણ લઈને મકાન એણે લઈ લીધેલું એ વ્યક્તિને તો ખબર જ નથી એવા બસો મકાન જેમ કે ત્રણસો સાડી ત્રણસો મકાન બનાવ્યા હતા જેને જેને લઈને લોકો સાડા પાંચસો બનાવ્યા છે તો એ બસ્સો મકાનો ભ્રષ્ટાચાર કહી શકાય તમને જાણ કરાયો કે તમારી સાથે અન્યાય કર્યો છે ભ્રષ્ટાચાર કર્યો છે તો સાથે એ પણ કહી શકાય કે એ બસ્સો મકાન કોના અધિકારીઓના છે કોન્ટ્રાક્ટરોના કોના કોની મિલી ભગત છે કરોડો રૂપિયા માનો કે તમારે મકાન જોઈએ હું તમારી જોડે સેટિંગ કરી દઉં તમે ડોક્યુમેન્ટ લઈ આવો જેના ડોક્યુમેન્ટ તમે લાવો ને એને દસ પંદર વીસ પચીસ હજાર રૂપિયા તમે આપી દે પછી એની જોડે કરાર કરાવી લે કરાર કરીને પછી એના પાસેથી સહયોગ કરીને એને ચેક આપી દે એનો ચેક જેને ચેક આપ્યો મકાન પાડ્યું ને એના પાસેથી શું કરે કે એને એટીએમ કાઢ અને એની ચેક બુક લઈ લે અને પછી એને ચેક આપે એટલે ચેક બેંકમાં ભરાવે એટલે પેલા એટીએમથી પૈસા કાઢી આવે તમારી જોડે જે નક્કી કરાવ દસ પંદર વીસ હજાર તમને આપી દે પછી એ મકાન બધા રબારી ના થાય એ જે મકાન પાડાય બધા રબારી યાદ તો બોગસ માણસોના દસ્તાવેજ કરીને મકાન લીધેલા છે છેલ્લે બે વર્ષ પછી જ્યારે મકાન બની ગયા ને તારે એને પેલું ચાવી સોંપવાની હોય ને તારે પેલા વ્યક્તિનું જેને મકાન બોલાયું એને બોલાવીને એના પાસેથી સહી કરાવી લે પછી પેલો જયરામભાઈ ચાવી કોને આપી જેના નામનું મકાન હોય ને રબારીને એને મકાનની ચાવી આપી દે પેલો તો બહાર રખડતો એવા બસો બાર જણા બહાર રખડે છે કાયદેસરના જેના મકાન પાળેલા છે અને એને કોઈ લેવા દેવા જ નથી આ મકાનથી

ત્રણ લાખ રૂપિયા નાખેલા હવે પાણી નો શું પ્રશ્ન છે હવે આજે પાંત્રીસ લાખ રૂપિયા એક મિનિટ હવે જો પાંત્રીસ લાખ રૂપિયા બિલ આપવામાં આવ્યું છે આ લોકો ને પ્રશ્ન માટે જયારે આ સ્કીમ બનતી હતી ત્યારે મેં કમિશનર લેટર લખેલો હતો સોસાયટીને લેટર લખેલું કે બે આ પાણીના બે બોર જોઈએ આટલા પાંચસો નેવ્યાસી મકાનની વચ્ચે એક બોર ના ચાલે ગમે ત્યારે બંધ પડે તો બધાને એ જ પાય ચાલીની જેમ લાઈનો લગાડવી પડે આજે એ જ અમારી પોઝિશન આવીને ઉભી પડે કે અમે લાઈનો લગાવીએ છીએ એટલે અત્યારે પાણીના બે બોર વખતે માંગેલા છે તમે પાણીના મતલબ એ કે નથી આપ્યા બોર હવે ટાઈમે જે ખરેખર જો શન સ્ટ્રીટની જગ્યાએ આમાં આપ્યું લાઇટ બિલ ભરવાનો વારો ના આવે ધોરણમાં એવું નક્કી કરાયું હતું કે અમે જે તમારી સોલાર મૂકે છે એનું જે બિલ જે હવે એ કનેક્શન અમે સીધા તમને આપીશું જેના લીધે તમને લાઈટ બિલ ના ભરવું પડે એવું નક્કી થયું થયું સાહેબ

એનાથી અમારે કોઈ જ લેવા દેવા નથી અમારે શું જીરો જીરો કરીને મેન પૂરું કરીને લાઈટ અમારો બોર ચાલુ કરી આપવા અમારે એક પડી ગયા બે લાખ ત્રણ લાખ ખર્ચો થયો અત્યારે રજા આપીને ઘરે જ આવ્યા તો અમારે કરવાનું મારી નાની છોકરી આટલી પડી ગઈ શારદાબેન હોસ્પિટલ માં ભરતી હજુ તો આજે રજા આવવાની છે તો આ બધું કરવા ગરીબ માણસો મજૂર રોજ સાંજે સો રૂપિયા કમાઈને સો રૂપિયા ઘરમાં વાપરે માણસો ભરશે ક્યાંથી આટલું બધું લાઈટ અને એની ફરજમાં આવે છે ને અને આ પંદર દિવસ પહેલા નોટિસ આવી હતી તો એની એની ફરજમાં આવે છે ને ચેરમેન સેક્રેટરી

આટલી પાંચસો ઓગણચાલીસ જે જેટલા માણસો રહે છે એટલા બધાની હાલાકીની જવાબદારી કોણ લે છે અત્યારે અત્યારે બીજું કઈ નવું પૂતર છે એની જવાબદારી પાંચ જણા લેવા તૈયાર છે સરકાર લેવા તૈયાર છે એ છે ને અમારે જયરામ દેસાઈ કોન્ટ્રાક્ટર હતો એ બિલ્ડર હતો પછી આ શું કેવાય રતિલાલ મહેમુદ પાલેજા મનુરમારી અને કોઈ રફીક છે અંદર અને બીજા અગિયાર જણા અંદર એમણે અમને પૂછ્યા વગર જાણ કર્યા વગર જેણે કમિટી બનાવી દીધી છે અને અત્યારે એવું કે છે

મ્યુનિસિપાલિટી ઓફિસે ગયા બધે ગયા બધે અરજીઓ પણ આપી બધું જ કર્યું એ લોકો તો એવું જ કહે છે અમને કે અમે તમને મદદ કરીશું પણ તમારા ચેરમેન છે એ બધા આવે અહીંયા અમને જવાબ આપે તો અમે કરીએ ને એ લોકો તો બધા પોતપોતાના બાના કાઢી જતા રહ્યા બાકી ક્યાં જેનામ કે છે કે હું લગ્નમાં છું એટલે પંદર દિવસ પછી આવીશ પેલો બારગામ છું રાજકોટ છું પેલો આમ ગયો છું મોરબી ગયો છું એટલે બધા આમથી આમ બાકી ગયા છે પંદર પંદર દિવસ પછી આવશે એ બધા ત્યાં સુધી અમે રાહ જોવાની આ એ લોકોની ફરજમાં નથી આવતી કે અમે આટલા દિવસથી ધક્કા કરીએ છીએ અરજીઓ આપી છે તો એ લોકોને પોલીસ દ્વારા અહીંયા હાજર કરાવવા ત્યાં એ લોકોની ફરજમાં આવે છે ને પબ્લિકને હેરાન તમારે વોટ લેવાના હોય ત્યારે બધા આવે છે યાર પોલીસવાળા બી નથી સાંભળતા કે નથી સરકાર અમારું સાંભળતી આ જે સમસ્યા જે જે વિવાદ સામે આવી રહ્યો છે અહીંયા એક વ્યક્તિ નથી બે વ્યક્તિ નથી ત્રણ વ્યક્તિ નથી પરંતુ તમામ પાંચસો ઓગણ ચાલીસ ઘરો રહે છે એટલે હજારોની સંખ્યામાં અહીંયા ગરીબ લોકો ભેગા થયા છે આ ગરીબ લોકોથી જ આપણું ભારત દેશ બને છે ને ત્યારે આ તમામ ગરીબોને વર્ષોથી છેતરવામાં આવી રહ્યા છે પહેલાં પણ છેતર્યા હતા આજે પણ છેતર્યા છે અને ભવિષ્યમાં પણ છેતરવામાં આવશે કારણ કે જેમ તેમની જે કમિટી બની હતી સભ્યોની એ તમામ કમિટીના સભ્યો છે જે ત્રણસો સાડી ત્રણસો ફ્લેટો બનાવવાના હતા ને જગ્યા પાંચસો ફ્લેટ બનાવ્યા છે ને એમાં બી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ઊભો કરાયો છે ત્યારે જે કનેક્શન એમને આપવાનું હતું લાઇટનું કનેક્શન કારણ કે આ લોકો તો ગરીબ છે સાંજે સો રૂપિયા કમાઈને ખાનાર વ્યક્તિઓ છે ત્યારે એવા વ્યક્તિઓને સરકારે પહેલેથી અમને મદદ કરવા માટે ગરીબ કલ્યાણ કલ્યાણ આવાસ યોજના બનાવી હતી અને એમને કહ્યું હતું કે તમારે કશો રૂપિયો આપવાનો થતો નથી ખાતામાં આજે તમારી જમીન છે એ એ જમીનના પૈસા અમે ડિપોઝિટ કરી દે છે તમામ ડિપોઝિટ પેટે જેટલો પણ ખર્ચો છે પછી ટોરેન્ટ હોય સાફ સફાઈ હોય કે લિફ્ટનું મેન્ટેનન્સ હોય એ તમામ લિફ્ટનું મેનેજમેન્ટ આજે ટ્રસ્ટીઓ છે ચેરમેન છે સેક્રેટરી છે એ લોકો ભરશે પરંતુ હવે એવો વિવાદ સામે આવ્યો છે કે અઢી જ વર્ષમાં આ જેટલા પણ સેક્રેટરી ચેરમેન હતા નીમવામાં આવ્યા હતા આ લોકોને જાણ જ નથી બારોબાર નિમી દેવામાં આવ્યા એ અને એ બાદ એ તમામ મેન્ટેનન્સો જે ટોરેન્ટ હવે બિલ માંગી રહ્યું છે આમની માથે થોપી દેવામાં આવ્યું છે અને જેટલા પણ ચેરમેન હતા સેક્રેટરીઓ હતા એ અત્યારે ભાગી રહ્યા છે જવાબ નથી આપી રહ્યા એવું કહી રહ્યા છે કે અમે રાજકોટ છીએ સુરત છીએ ત્યારે એ સવાલ ઊભો થાય છે કે જો એ ખરેખર એ લોકો સાચા છે આમની સાથે ફ્રોડ નથી કર્યો આ તમામ ગરીબો કારણ કે એક વ્યક્તિ નથી અહીંયા તો સાડા પાંચસો પરિવારનો સવાલ છે ત્યારે આવા લોકોને કેમ જવાબ નથી આપી રહ્યા જો એ સાચા હોય ઈમાનદાર હોય જો ગવર્મેન્ટના નિયમો ધારાધોરણ મુજબ જે લોકો કામ કરી રહ્યા હોય તો જવાબ આપી રહ્યા આમને કેમ સામે નથી આવી રહ્યા અને જે પાંત્રીસ લાખનો સવાલ છે હવે આ ગરીબ લોકો ઉપર સરકારના આ નિયમો મુજબ બન્યા મુજબ ત્યારે એ કોઈ પણ જાહેરાત નહોતી કરવામાં આવી કે એમને પૈસા ભરવામાં આવશે ત્યારે પાંત્રીસ લાખનું બિલ ભેગું થઈ ગયું છે ત્યારે તમામ આ જે પાંચ ટ્રસ્ટીઓ છે ચેરમેનો છે એ તે ઊભી પૂંછડીએ ભાગ્યા છે એવું કહી શકાય છે કારણ કે આ લોકો કહી રહ્યા છે કે અમને જવાબ નથી આપી રહ્યા પંદર દિવસથી આ લોકો વગર પાણીએ વગર લાઇટે હેરાન થઈ રહ્યા છે ત્યારે વારંવાર લોકો કોર્પોરેશનનો ધક્કા ખાય છે ત્યારે સવાલ એ જ ઊભો થાય છે કે આમને ક્યારે ન્યાય મળશે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોની સરકાર છે કામ થાય છે તો આમને પણ નવા જવાબ આપો તમામ કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરની ફરજ છે અગર જો આ લોકો જો કોન્ટ્રાક્ટરો હોય જો કસૂરવાર સાબિત થાય છે આમની સાથે ક્યાંક છેતરપિંડી થઈ હોય તો તમામ કોન્ટ્રાક્ટરોને જેલના હવાલે જેલના સ્થળીએ મોકલવો એ જવાબદારી ભાજપ સરકારની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે આવનારા દિવસોમાં શું નિવાળો આવશે ન્યૂઝ ફોર ઇન્ડિયા સતત એમની માટે લડત આપશે તમને અમે તમામ અહેવાલ આપતા રહીશું કેમેરામેન સુધીર બૈરાગી સાથે કમલેશ રોઈડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ